માળિયાહાટીના અમરાપુર ગામે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કોરોનાનું ગ્રહણ લાગતા બાગાયતી જાંબુના પાકને ભારે નુકસાન થતા ખેડૂતની હાલત કફોડી બની છે. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુર ગામે મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરે છે, ત્યારે હાલ ખેડૂતોના બાગાયતી પાકને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ કઢાયો છે. અમરાપુર ગામના ખેડૂત કમરુદ્દીનભાઈ જારિયાએ પોતાના 10 વીઘા જમીનમાં બાગાયતી પાક કેસર કેરી, નાળિયેરી તેમજ જાંબુનું વાવેતર કરેલ છે, જેમાં નાળિયેરીનો પાક નિષ્ફળ ગયો છે. પરંતુ 10 વર્ષની જેમ આ વર્ષે જાંબુનો પાક સારો આવ્યો છે, પરંતુ કોરોના મહામારીના કારણે જાંબુનો પાક લેવા કોઈ તૈયાર નથી. તેમજ ખેડૂતના જણાવ્યા પ્રમાણે જાંબુનો પાક પાકી જવાના કારણે જમીન ઉપર ખરી પડે છે, જેના કારણે પણ ભારે નુકસાન થયું છે. દર વર્ષે દરરોજના જાંબુના પાકમાં 3000 રૂપિયા જેવી કમાણી કરતા હતા, પરંતુ આ વર્ષે જાંબુનો પાક માણસોને મફતમાં આપું છું છતાં પણ કોઈ લેતું નથી અને પશુઓને ખવડાવવો પડે છે. કાળઝાળ મોંઘવારીમાં ખેતી મોંઘી બની છે, ત્યારે બાગાયતી પાક પણ નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મારું નામ કમભાઈ વાડીવાળા, અમરાપુર ગામ, બરાબર. કારણ કે મારે જાંબુડીનો બગીચો છે, આંબાનો બગીચો છે, છતાં આ વખતે કોઈ ધણી નથી જાંબુનો. ગયા વર્ષે હારા મારો જાંબુ હું વેચતો, હારા મારા થતા ઘરેક અહીંથી પણ લઈ જતા હતા. હું આ નીચે પડ્યા છે અટાણે, એટલા ધોમ પણ કોઈ લેવા માગતું નથી મફતે. આંબામાં એમ છે, નારીમાં એમને પોટા હુકાઈ ગયા છે, ત્રોપો એકી નથી. અને બાગાયતમાં તો હું આ વખતે હાવ ફેલ જ છે બધી બગીચામાં. અંદાજે તમારે નુકસાની કેટલી આવે? નુકસાની તો એ માનો કે નુકસાની તો પાર જ નથી. નુકસાની જોઈએ તો પાર જ નથી. આ એ 2-3-4-8-10 જાડો જાંબુડીના છે તો એમાં હું મને 2-3 હજાર રૂપિયા કાંઈ નફો મળતો મને જાંબુનો ખરચ કરતા. આ વખતે કાંઈ હાથમાં નથી આવતો. આજ 15 દિવસ જાંબુ આવવા એટલે ઢગલા પીડા છે. આજે જે તમે જોયા એ પ્રમાણે ઢગલા છે નીચે. કોઈ ઢોરે નથી ખાતા. માણા તો ઠીક, માણાના ગામમાં ઠેલી પડીને તો માણા કોઈ નથી લેતો. તમારી શું માંગ છે? અમારી માગ તો પછી બીજું શું કરીએ હવે? અમારી માગ તો હવે ક્યાં પુગાડવું? અમારે શું કરવું? ક્યાં છે ને ખૈરા છે ને બગડા છે ને ઢોર ખાય છે, બીજું શું કરવું? પંકજ કારિયાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, માળિયાહાટીના.